નમસ્કાર મિત્રો એમએસડબ્લ્યુ ચેનલ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આ ની અંદર વાત કરીશું આજની શિક્ષક ભરતી આ ભરતી કયા જિલ્લાની છે લાયકાત શું છે જગ્યાઓ કેટલી છે ને ક્યાં સુધી તમે આની અંદર એપ્લિકેશન કરી શકશો સમગ્ર જાણકારી આ ની અંદર જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઇક શેર જરૂર કરજો જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમે જાણી શકો તો ચલો મિત્રો વિડીયો જોઈએ તો આ ભરતી તમે જોઈ શકો છો સાબરકાંઠા જિલ્લામાં આવેલ આદર્શ નિવાસી શાળામાં ધોરણ નવ માટે તાજ પદ્ધતિ પ્રવાસી શિક્ષકોની જરૂરિયાત છે એટલે કે આ ભરતી પ્રવાસી શિક્ષકની છે તો આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર સંચાલિત સાબરકાંઠા જિલ્લામાં આવેલ આદર્શ નિવાસી શાળામાં નીચે દર્શાવેલા વિષયોની જગ્યા ઉપર આદ આદિવાસી વિકાસ વિભાગ ગાંધીનગરના ઠરાવ ક્રમાંક જે ઠરામાં તમે જોઈ શકો છો તાજ પદ્ધતિ પ્રવાસી શિક્ષક ભરતી કરવાની છે નીચે દર્શાવેલ મુજબ વિષય અનુરૂપ લાયકાત પરવાર ઉમેદવારોને અરજી કરવાની રહેશે તો મિત્રો તમારી શૈક્ષણિક લાયકાત અનુભવના પ્રમાણપત્ર સ્વ અક્ષરે જે પ્ર નકલો હોય છે તમારે અરજી કરવાની છે જે અરજી કરવાનો સમય જોઈએ તો કે છવ્વીસ છ બે હજાર વીસ સુધી કચેરી દરમિયાન રૂબરૂ અથવા પોસ્ટથી તમારે અરજી મોકલવાની છે તો તમે જે મિત્રો અરજી કરો છો એની ઉપર તમારો મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસ એ સંપૂર્ણ જાણકારી તમારે અરજી ઉપર લખવાની છે તો આપણે વિષય ઉપર જગ્યા જોઈએ તો કે ઘણી વિષયની અંદર જગ્યા છે લાયકા છે બી એસ એમએસસી અને બીએડ આદર્શ નિવાસી શાળા વિસનગર જગ્યા એક છે અને આદર્શ નિવાસી નામાં એક જગ્યા છે એક જગ્યા છે એમાં લાયકા છે બી એ એમ એ બી એડ કરેલું હોવું જોઈએ આદર્શ નિવાસી શાળા મિશ્ર વિસનગર ટોટલ જગ્યા એક છે જ્યારે આદર્શ નિવાસી શાળા પોસીના એક જગ્યા છે શરતો તો જાણી લઈએ આની કે ઉમેદવારે જે વિષયમાં સ્નાતક અનુસ્નાતક અને કોમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ સરકારશ્રીના ધારા ધોરણો મુજબ પ્રવાસી શિક્ષણની અંદર જે પગાર તમને મળે છે એ પગાર તમને મળશે તો પ્રવાસી શિક્ષકની અંદર જે તાજ પદ્ધતિ પ્રમાણે આપણે પગાર જોઈએ તો દસથી બાર હજારની આસપાસ તમારો પગાર રહી શકે છે તો મિત્રો વધુ વિગત છે સરકાર શ્રી દ્વારા કાયમી ભરતી તથા તાજ પદ્ધતિના શિક્ષકની સેવા આપો આપ રદ ગણાશે તો મિત્રો જે પ્રવાસી શિક્ષકનું જે અનુરૂપ હોય છે કે સરકાર ધારાધોરણો મુજબ એમની ભરતી પણ રદ કરી શકે છે એટલે કે જે એમની નિમણૂક છે તો અમુક સમયે એમની નિમણૂક પણ રદ થઈ શકે છે વિશેષ લાયકાત થતા અનુભવ ધરાતા ઉમેદવારોને અગ્રતા ગણવામાં આવશે તો જે તમારે અરજી મોકલવાની છે જે સ્પીડ પોસ્ટ અથવા તમે રૂબરૂ જઈને પણ આપી શકો છો સ્થળ જોઈએ આચાર્યશ્રી આદર્શ નિવાસી શાળા ખેડબ્રહ્મા રામ રામનગર કંપા રોડ મહુલી રોડ મહુલી હોટલ પાછળ ખેડબ્રહ્મા જિલ્લો સાબરકાંઠા એમ એડ્રેસ પણ આપેલો છે અને વધુ વિગત જાણવી હોય મોબાઈલ નંબર પણ આપેલો છે તો મિત્રો હિંમતનગર હિંમતનગર જિલ્લો સાબરકાંઠા બસ મિત્રો આ દેવામાં મિત્રો આટલું જ જય હિન્દ જય ભારત